મોરબી સહિત રાજ્યભરમાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે ત્યારે મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશ મિરજાની અધ્યક્ષતામાં કોરોના સંદર્ભે એક બેઠક યોજાઈ હતી. અગમચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં બ્રિજેશ મિરજાએ અધિકારીઓને સાવચેત રહેવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે બેઠકમાં અધિકારીઓને સરકાર પણ ચિંતિત હોવાનું જણાવતા જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને ત્રીજી લહેરને પહોંચી વળવા માટે પ્રયત્નશીલ રહેવા પણ કહ્યું. બેઠકમાં પ્રભારી સચિવ મનીષ ચંદ્રા, જિલ્લા કલેક્ટર જેબી પટેલ, ડેપ્યુટી ડિરેક્ટર અને આરોગ્યના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી ખાતે કોરોનાની પરિસ્થિતિનો કયાસ કાઢવા માટે મોરબી જિલ્લાના પ્રભારી સચિવ શ્રી, કલેક્ટર શ્રી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આ કામગીરી સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓની એક બેઠક રાખવામાં આવી હતી અને કોરોનાની જે કામગીરી થઈ રહી છે એ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં આગામી સંભવિત ત્રીજા વેવની પૂર્વ તૈયારી રૂપે મોરબી જિલ્લામાં 3372 બેડનું આયોજન કરવામાં આવેલું છે. એમાં 750 નોર્મલ બેડ, 2378 ઓક્સિજન બેડ, 144 આઈસીયુ બેડ અને 100 વેન્ટિલેટર સુવિધાવાળી બેડનું આયોજન કરવામાં આવેલું છે. મેં અધિકારીઓને તાકીદ કરેલી છે કે ગયા વખતે કમનસીબે મોરબીમાં જે વિકરાળ સ્વરૂપ જોવા મળેલું હતું એમાં જે ત્રુટી રહી ગઈ હોય એ ત્રુટી આ ત્રીજા વેવમાં સુધારી લેવામાં આવે અને આગોતરું આયોજન કરવામાં આવે